गुड मॉर्निंग फ्रेंड्स, हवे आपणे ત્રીજું ચેપ્ટર પણ પૂરું કરી ચૂક્યા છે. હવે જે ચોથું ચેપ્ટર છે ત્યાંથી શરૂઆત કરીએ. આજનો આપણો નેક્સ્ટ પોઈન્ટ સામાન્ય રીતે ચેપ્ટર નંબર 4 જે સામાન્ય રીતે ચુંબકીય ક્ષેત્ર પર આધારિત છે. તો ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે પેદા થાય છે, ચુંબકીય ક્ષેત્રની અંદરથી કઈ કઈ ઇફેક્ટો મળે છે, કઈ કઈ અસરો છે, એ બધું ડિટેલ્સમાં ચેપ્ટરની અંદર ભણવાનું છે. શરૂઆતના પહેલા બે ચેપ્ટર કહીએ તો સ્થિત વિદ્યુતીય શાસ્ત્ર માટે હતા, મતલબ વિદ્યુતભાર ગતિ કરતો નહોતો એમાં. ત્રીજું ચેપ્ટર એમાં હતું કે જેમાં વિદ્યુતભાર ગતિ કરતો હતો, વિદ્યુતીય પ્રવાહના આધારિત ચર્ચા કરી હતી. અને એ જ રીતે હવે ચેપ્ટર નંબર 4 એ ચુંબકીય ક્ષેત્ર પર આધારિત છે. ચુંબકીય ક્ષેત્રનો પોઈન્ટ ધોરણ 5ની અંદર આપણે ભણેલા છીએ. 5માંથી સ્ટાર્ટ થાય છે યાદ રાખો, છતાંય આપણને એના 2 જ સુધી પહોંચી શક્યા નહીં. તો આપણે એ ચુંબકીય ક્ષેત્ર વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. તમને ખબર છે, કોઈ પણ ગજ્યો ચુંબક લઈ લો તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થાય છે. તો આ પ્રાકૃતિક વસ્તુઓ છે. ગજ્યો ચુંબક હોય તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર મળે, નેચરલ છે. પણ આપણે તો અહીંયા એવી વિદ્યુતીય ઘટનાઓ કરવાના છે, એવી વિદ્યુતીય પ્રવાહને આધારિત વસ્તુઓ મેળવશું, એવી ઘટનાઓ કરશું જેનાથી આપણને ચુંબકીય ક્ષેત્ર મળે. તો કમ્પેરેટિવલી બીજા ચેપ્ટર કરતાં ચેપ્ટર નંબર 4 જો સમજણ પડે તો થોડીક તકલીફ શરૂઆતમાં પડશે, થોડુંક લેન્ધી પણ છે ચેપ્ટર, થિયોરેટિકલ બેઝ આમાં ઘણો બધો છે, પણ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, સારું કન્ટેન્ટ છે આ ચેપ્ટરનું. તો સૌપ્રથમ શું થયું આમાં, કે સૌપ્રથમ ઓસ્ટેડ નામનો વૈજ્ઞાનિક વિશે તમે ભણેલા છો. ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે એક સિમ્પલ પ્રયોગ કર્યો. એનો પ્રયોગ કંઈક આ રીતે હતો, જુઓ. એના પ્રયોગની અંદર આ રીતે એને વિદ્યુતીય બેટરી લીધી, આ રીતે વિદ્યુતીય બેટરી લીધી, અહીંયા આ રીતે એક સ્વિચ રાખી, મતલબ કળ કહી શકો છો. તો આ વિદ્યુતીય બેટરી છે, આ છેડો એ છે, આ છેડો બી છે. આ બંને છેડા વચ્ચે આ રીતે એક વાહક તાર એટેચ કરેલો છે. તો આ બંને છેડા વચ્ચે આ સામાન્યતઃ આ રીતે એક વાહક તાર લગાડેલો છે. આ 20 વોલ્ટની બેટરી છે. અહીંયા ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે એ હોકાયંત્રની અંદર આવતું પેલું જે ચુંબક છે, હોકાયંત્રની અંદર જે આપણે ચુંબક વાપરીએ છીએ એ પ્રમાણે માની લો અહીંયા હોકાયંત્રની જેમ આ રીતે ચુંબક વાપર્યું. આ ચુંબકની સોય છે જે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર છે. એટલે આ જે છે એ એન ધ્રુવ છે, આ જે છે એ એસ ધ્રુવ છે. આ સિચ્યુએશન છે. હવે તમે વિચારો, શરૂઆતની અંદર આ વાહક તારમાંથી કોઈ પણ પ્રકારનો વીજપ્રવાહ પસાર થશે તો તમે કહી શકો છો કે સાહેબ, જો આ બેટરીનો પોઝિટિવ છેડો છે, નેગેટિવ પોઝિટિવ છેડામાંથી વીજપ્રવાહ વહેતો અહીંયા આવશે. પણ અહીંયા સ્વિચ ઓફ છે, આ બંધ નહીં સ્વિચ, ખુલ્લી સ્વિચ છે. એટલે પ્રવાહ અહીંયાથી આગળ નહીં આવે, મતલબ અહીંયાથી કોઈ પ્રવાહ પસાર નહીં થાય. એ વખતે આ જે હુકાયંત્ર છે, આ જે ચુંબક છે, એ ઉત્તર દક્ષિણ દિશાની અંદર સ્થિર થયેલું છે. ઓકે, હવે અહીંયા એને શું કરી, જુઓ, એને અહીંયા આ જે સ્વિચ છે એ સ્વિચને આ રીતે કનેક્ટ કરી. સ્વિચ કનેક્ટ કરવાથી શું થયું, જેવી સ્વિચ કનેક્ટ કરી તરત જ અહીંયા પરિપથમાંથી આ જે વહેતો પ્રવાહ હતો એ તાર એબીમાંથી પણ વ્યવહાર ચાલુ થઈ ગયો, પ્રવાહ પસાર થયો. અને જેવો પ્રવાહ પસાર થયો એ વખતે એને જોયું કે આ હુકાયંત્રની અંદર રહેલી જે ચુંબકીય સોય છે એ કોણા વર્તન પામે છે. પહેલાં ચુંબકીય સોય આ રીતે હતી, પણ જેવો વીજપ્રવાહ વહન પામ્યો, વીજપ્રવાહ વહન પામે છે, તરત જ ચુંબકીય સોય આ રીતે કોણા વર્તન પામે છે. તો ઓસ્ટ્રેલિયા અહીંયાથી નક્કી કર્યું કે ચુંબકીય સોય કોણા વર્તન ક્યારે પામે, એનું એક સિમ્પલ મિનિંગ છે. જુઓ, ચુંબકીય સોય ત્યારે જ કોણા વર્તન પામે જ્યારે ચુંબકીય ક્ષેત્ર અવેલેબલ હોય. એનો મતલબ એ થયો કે અહીંયાથી વિદ્યુત પ્રવાહ વહેતા આ ચુંબકીય સોય કોના વર્તન પામે છે, એનો મતલબ કે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ થયું. અને એના આધારિત એને સ્ટેટમેન્ટ આપ્યું કે ગતિમાન વિદ્યુતભાર, સ્થિર વિદ્યુતભાર નહીં, ગતિમાન વિદ્યુતભાર. અને વિદ્યુતભાર ગતિ કરેલે શું ક્રિએટ થાય, વિદ્યુતીય પ્રવાહ થાય કે ના થાય એ તો ખબર છે ને. તો ગતિમાન વિદ્યુતીય પ્રવાહના કારણે
वाहक तार नी आसपास चुंबकीय क्षेत्र नो इन्फ्लुएंस ये चुंबकीय क्षेत्र मळे छे। आ सौ प्रथम अपन ऑस्टेड नामना वैज्ञानिके कीधु। ए वक्त बीजा वैज्ञानिको पण पोतानी रीते प्रयत्न करता था। तो पछी मैक्सवेल नामनो वैज्ञानिक छे, आ सामान्य रीते गणितशास्त्री छे। आ चेप्टर मतलब जे आठमुं चेप्टर छे विद्युत चुंबकीय तरंग, एनी अंदर मैक्सवेले जे समीकरण आपेला छे एनी चर्चा करवामां आवे छे विगतवार। मैक्सवेलना जे समीकरण छे मैथमेटिक्सना आधारित छे, ए पोते गणितशास्त्री हतो। एने शुं कर्युं तो तमे शरूआतमां त्रण चेप्टर जे भण्या, शरूआतमां त्रण चेप्टर आपणा जे सेमिस्टरनी भणीए छीए, ए शरूआतना त्रणेय चेप्टरनी अंदर विद्युतीय क्षेत्रना आधारित संकल्पनाओ लईए छीए। ज्यारे आ चेप्टरनी अंदर चुंबकीय क्षेत्रनी वात करीए छीए, तो मैक्सवेल नामना वैज्ञानिके जे तमे विद्युतीय क्षेत्र भण्या ए अने आ चेप्टरनी अंदर जे चुंबकीय क्षेत्र भणो छो ए विद्युतीय क्षेत्र अने चुंबकीय क्षेत्रनो समन्वय करे। કેવી રીતે કર્યો, કેવી રીતે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાથી સમજાયા એ અલગ ટોપિક છે, તો એની ડિટેલ્સમાં ચર્ચા હું તમને પછી સમજાવીશ। કારણ હું તમને એક ઉદાહરણ આપું, મેક્સવેલ સાચો છે કે ખોટો તમે જસ્ટ એક એઝ્યુમ કરી શકો છો। તો જે તાર હોય, વાયર હોય આપણા ઘરની અંદર, ધારો કે પંખાનો વાયર છે, એ ખોલીને તમે તમારા હાથમાં પકડી રાખો, સ્વિચ ઓન કરો, શું થશે? તમે કહો સાહેબ આપણો કરંટ લાગે। હવે તમે તો હોશિયાર છો, લે તમને કરંટ લાગે છે તો તમે છોડી દો, જેવો કરંટ ચાલુ થાય તો વાયર છોડી દો, પણ વાયર તમે એક જ છોડી નહીં શકો। કેમ? કારણ કે ચુંબકીય ક્ષેત્રના લીધે જે આકર્ષણ બળ છે એ તમને પકડી રાખશે। તમારી બોડીમાંથી શું પ્રવાહ પસાર થાય છે? વિદ્યુતીય પ્રવાહ, એટલે વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થયું, અને તમારી બોડી છોડી નહીં શકે કારણ કે ચુંબકીય ક્ષેત્ર છે ત્યાં। મતલબ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વાસ્તવમાં તો અલગ કરી જ ના શકો, હું તમને ભણાવું છું અલગ અલગ। બાકી જે જગ્યાએ વિદ્યુતીય ક્ષેત્ર હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર પણ હોય, અને ચુંબકીય ક્ષેત્ર હોય ત્યાં વિદ્યુતીય ક્ષેત્ર પણ અવેલેબલ જ હોય। તો એ જે ચર્ચા છે મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે કરી, હાલ આપણે ફક્ત ચુંબકીય ક્ષેત્ર પર કોન્સન્ટ્રેટ કરવા માંગીએ છીએ। હવે પ્રશ્ન એ થયો કે આ રીતે જ્યારે વાહકતાની અંદર વિદ્યુતપ્રવાહ વહેતો હોય તો આસપાસ ચુંબકીય ક્ષેત્ર મળે છે, આસપાસ તો મતલબ શું થાય કે માની લો તમે આ બિંદુ આગળની વાત કરો તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર હશે, આ બિંદુ આગળ પણ અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર હશે, અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર હશે, અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર હશે, અહીંયા પણ હશે, તાર ઉપર હશે કે નહીં હોય એ પણ એક ક્વેશ્ચન છે। તો કઈ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર હશે, કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે, ચુંબકીય ક્ષેત્રનો એકમ શું છે, આ બધી જે ચર્ચાઓ છે એ સૌ પ્રથમ બાયો અને સાવર નામના વૈજ્ઞાનિકે જે પ્રયોગ કરેલો છે એના પરથી મળે છે। પણ એ ચુંબકીય ક્ષેત્રની ચર્ચા આવે છે કે હું તમને થોડુંક સમજાવી દઉં પહેલાં કે ચુંબકીય ક્ષેત્ર આપણે જેને કહીએ છીએ એને ઇંગ્લિશમાં મેગ્નેટિક ફિલ્ડ કહેવાય। પેલું ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું, આ મેગ્નેટિક ફિલ્ડ છે। એટલે ઘણા લોકો એવું સમજે કે સાહેબ ચુંબકીય ક્ષેત્રનો એકમ સિમ્બોલ એમ થાય, ના, એમ એ વાસ્તવમાં એકમ છે પણ મેગ્નેટાઇઝેશનનો છે, એટલા માટે એમ એકમ નહીં રાખતા, ચુંબકીય ક્ષેત્રનો સિમ્બોલ છે કેપિટલ બી। જે વિદ્યુતીય ક્ષેત્ર તમે કેપિટલ ઈ વડે બતાવતા હતા એની જગ્યાએ અહીંયા એકમ બી વપરાય છે। સાથે સાથે યાદ રાખો ચુંબકીય ક્ષેત્ર પોતે સદિશ રાશિ છે, સદિશ રાશિ, અને જે પણ ભૌતિક રાશિ સદિશ હોય ને તો એની દિશા નક્કી કરવી પડે। એની દિશા કેવી રીતે નક્કી થશે હું તમને સમજાવી દઈશ, હમણાં જમણા હાથના સ્ક્રૂના નિયમ આધારિત નક્કી કરી શકો છો, પણ એ પછી સમજાવીશ કારણ કે હજી તમે પૂરેપૂરું નહીં સમજી શકો આનું। તો એની દિશા નક્કી કરવી પડશે, મતલબ અહીંયા ચેપ્ટરમાં આ સૌથી મોટો પ્રોબ્લેમ આવશે કે ચુંબકીય ક્ષેત્રની અંદર ગણતરી કરવી એકદમ ઇઝી છે, સૂત્ર મૂકો તરત જવાબ, પણ એની દિશા નક્કી કરવી ને અઘરી હશે, અને એના માટે જે એનો ફંડામેન્ટલ નિયમ છે ને તમારે પ્રોપર રીતે સમજવો પડે। જે લોકો જો ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરતા શીખી ગયા એમના ચેપ્ટર ઇઝી પડે। સાથે સાથે આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્રના એકમોની ચર્ચા કરી લઈએ, જુઓ
तो चुंबकीय क्षेत्र नो सामान्य रीते एकम वपराय छे टेस्ला। तमे कहो साहेब टेस्ला तो पहली वक्त सांभळ्यु, एक्चुअली टेस्ला ए वैज्ञानिक नु नाम छे, आ बधा जर्मन वैज्ञानिको छे। तो टेस्ला जे छे ए सामान्य रीते जर्मन वैज्ञानिक नु नाम छे, जेना एकम एना नाम परथी आपणे एकम टेस्ला नो उपयोग करीए छीए। चुंबकीय क्षेत्र नो मोटामां मोटो एकम टेस्ला ज थाय। आ सिवाय बीजो एकम ए छे जेने गॉस कही शको छो, तो गॉस पण वपराय छे। आ सीजीएस एकम नहीं, आ टेस्ला नो नानुं फॉर्म छे। तो चुंबकीय क्षेत्र घणी वखत टेस्ला एकम में आप्युं हशे, घणी वखत गॉस। तो अहीं प्रॉब्लम ए हशे कि टेस्ला अने गॉस वच्चेनो रिलेशन शुं, तो हुं ए पण आपी दऊं। एक टेस्ला एटले लगभग 10^4 गॉस थाय। उल्टू कहेवुं होय तो एक गॉस बराबर 10^-4 टेस्ला थाय। तो आ शुरुआत छे चेप्टर नंबर 4 नी। आमांथी कंई पूछाय नहीं, आ तो जस्ट एक बेज छे जे मैं तमारा समक्ष मूक्यो छे। तो बेजमांथी तमे घणुं बधुं समझी शको छो। आई होप के तमे आमांथी सारी रीते तैयारी करी शकशो। हवे आपणो अहींया जे आपणो मेन पॉइंट छे, ए पॉइंट उपर जवानो प्रयत्न करीए। आई थिंक तमे स्क्रीनशॉट लई लो, आनो स्क्रीनशॉट लई लीधो हशे। हवे मारे अहींया जे आपणो मेन पॉइंट छे એ બાયો સાવર્ટના નિયમ ઉપર જવાનો પ્રયત્ન કરીએ। એક વસ્તુ યાદ રાખો, બુકમાં જે પ્રોસેસ છે, તમારી જે બુક છે એનસીઆરટીની, એ બુકમાં જે સિક્વન્સ આપેલી છે એ સિક્વન્સ હું ફોલો નહીં કરતો। આ ચેપ્ટર માટે હું તમને મારી સિક્વન્સથી જ લઈ જઈશ ચેપ્ટરમાં, જેથી તમે ચેપ્ટરને સમજી શકશો। જો આપણે એ બુકને ફોલો કરવા જશું સિક્વન્સને, તો તમે ચેપ્ટરને અઘરું બનાવી દેશો। तो सौथी पहलू जे नियम छे अथवा पहली थियरी जे छे ए छे बायो सावर्ट नो नियम। तो आपणी फर्स्ट थियरी चुंबकीय क्षेत्रना एकॉर्डिंग ए बायो सावर्ट नो नियम छे। हवे बायो सावर्टे शुं कर्युं हतुं, पहला तो एक वस्तु समझी लो, जो बायो अने सावर्ट बंने अलग अलग वैज्ञानिक छे। आपणे वात करी ओस्टेडनी, ઓસ્ટેડે જે પ્રયોગ કર્યો એના બે માસના ગાળામાં, એટલે બે માસ ગાળા પછી, બે મહિના પછી બાયો અને સાવર્ટ નામના વૈજ્ઞાનિકો પણ પોતાની લેબોરેટરીની અંદર પ્રયોગ કરતા હતા। અને પ્રયોગના આધારે એ જે પ્રાયોગિક પ્રયોગ હતો, એટલે પ્રાયોગિકના માહિતીના આધારિત એમને એક પોતાનો નિયમ આપ્યો છે। આ બહુ જનરલ નિયમ છે। જુઓ, કોઈ પણ જગ્યાનું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો તમારે બાયો સાવર્ટના નિયમથી જ શોધી શકાય। तो ऑस्टेड नामना वैज्ञानिके जे प्रयोग कर्यो तेना बे मासना गाळामां प्रायोगिक माहितीओना आधारित बायो अने सावर्ट नामना वैज्ञानिकोए एक नियम आप्यो हतो। एमनो नियम केवो हतो ए समजाई दो हुं। एमने आ रीते वात करी, आ रीते एक सूक्ष्म तार लीधो, मतलब तार छे, आ तार अहींयाथी पण इन्फिनिटी लंबाई धरावे छे, અને અહીંયાથી પણ આ તાર ઇન્ફિનિટી લંબાઈ ધરાવે છે, અનંત લંબાઈ ધરાવતો તાર છે। આ તારમાંથી અહીંયા આ તરફ વહેતો પ્રવાહ એ આઈ જેટલો છે, મતલબ તમે સમજી શકો છો કે આ તારમાંથી દરેક જગ્યાએથી વહેતો પ્રવાહ કયો હશે, આઈ, વિદ્યુતભાર સંરક્ષણ નિયમ આધારિત। હવે અહીંયા તારની અંદર, અહીંયા આટલા ભાગની અંદર સૂક્ષ્મ લંબાઈ લઈ લો, મતલબ dl જેટલી સૂક્ષ્મ લંબાઈ ધરાવતો નાનો સૂક્ષ્મ ખંડ લઈએ। બરાબર યાદ રાખજો, dl શું છે, તો dl એ i જેટલો વીજ પ્રવાહનું વહન કરતા તારની સૂક્ષ્મ લંબાઈ ધરાવતો ખંડ છે। તો આપણે લખી શકીએ dl શું છે, સૂક્ષ્મ લંબાઈ ધરાવતો ખંડ, એક સૂક્ષ્મ ખંડ છે। આ dl લંબાઈ ધરાવતા તારમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે, અહીંયાથી આ ભાગમાંથી કેટલો પ્રવાહ વહેતો હશે, તમે તરત કહી શકો સાહેબ આ જે સૂક્ષ્મ ખંડ છે ડીએલ લંબાઈનો એમાંથી વહેતો પ્રવાહ પણ આવી જશે, કારણ કે અહીંયાથી આઈ પ્રવાહ આવે છે, અહીંયાથી આઈ નીકળે છે, તો અહીંયાથી પણ વહેતો પ્રવાહ આવી જશે। ઓકે, તો અહીંયા આ સૂક્ષ્મ લંબાઈ ખંડથી આર જેટલા અંતરે, કેટલા અંતરે, આર જેટલા અંતરે અહીંયા કોઈ બિંદુ છે પી, અને પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે, બરાબર ધ્યાનથી વિચારજો। અહીંયા અનંત લંબાઈ ધરાવતો તાર હતો, એમાં ડીએલ લંબાઈ ધરાવતો સૂક્ષ્મ ખંડ લીધો, એમાંથી વહેતો પ્રવાહ આવી છે, અને એનાથી આર અંતરે
તો બિંદુ P છે એટલે P આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું અને ચુંબકીય ક્ષેત્રનો આપણને ઇન્ફોર્મેશન કોને આપેલી છે તો બાયો અને સાવન નામના વૈજ્ઞાનિક ધારી લઈએ કે હાલના માટે અહીંયા આ બંને વચ્ચેનો જે ખૂણો છે એ d થીટા છે હવે dl સ્થાનાંતર સદિશ છે જો આ સૂક્ષ્મ ખંડ છે એટલે સ્થાનાંતર સદિશ થાય એટલે પોતે સદિશ રાશિ છે અહીંયા સદિશ લક્ષો તો એ ચાલશે બરાબર ઘણી જગ્યાએ આવો શબ્દ હોય છે જુઓ સૂક્ષ્મ પ્રવાહ ખંડ એટલે એની જગ્યાએ લખાય છે આઈડીએલ આ રીતે અથવા ઘણા લોકો આ રીતે લખે છે આઈડીએલ તમે અલગ અલગ કોન્સેપ્ટની બુકો વાપરશો તો આ રીતના સિમ્બોલ હશે સૂક્ષ્મ પ્રવાહ ખંડ મતલબ સૂક્ષ્મ ખંડમાંથી વહેતો પ્રવાહ તો સૂક્ષ્મ ખંડ કેટલો ડીએલ લંબાઈનો વહેતો પ્રવાહ કેટલો આઈડીએલ મતલબ ભેગું કહેવું શું કહેવાય સૂક્ષ્મ પ્રવાહ ખંડ એકલું કહેવું હોય તો વિદ્યુતીય પ્રવાહ આઈ અને ડીએલ ખંડ સૂક્ષ્મ ખંડ બરાબર હવે તમે કહો સાહેબ તીર કેમ આના પર માપે આ બંને દિશા એક જ હોય ભાઈ જે દિશામાં પ્રવાહ છે એ દિશામાં સ્થાનાંતર સદિશ હોય બરાબર સૂક્ષ્મ લંબાઈ છે તો આનું આ સૂક્ષ્મ લંબાઈ છે તો આનું તમારે ધારો કે દિશા વિચારવી હોય તમારે સ્પર્શક તરફ લેવી પડે સ્પર્શક કેમ દોરાય જો આ રીતે દોરાય આ રીતે દોરી શકો સ્પર્શક આ ડોટેડ લાઇનથી બતાવું છું હું પ્લીઝ સમજવાનો પ્રયત્ન કરજો આ શું છે સ્પર્શક છે તો સૂક્ષ્મ લંબાઈમાં તમે જુઓ આ સ્પર્શકની દિશા એટલે સ્પર્શકે અહીંયા છે આ રીતે આ સ્પર્શકે તમે જુઓ આ રીતે છે અને આ પ્રવાહ આમ જશે તો બંને એક જ દિશામાં હોય મતલબ તમે ડીએલમાં તીર મારો અથવા પ્રવાહ મારો બંનેમાંથી એકમાં મારો એટલે તમારી સદિશ રાશિ થઈ જાય તો ઘણી જગ્યાએ સૂક્ષ્મ પ્રવાહ ખંડ એવો શબ્દ લખેલો હોય છે બરાબર હાલના માટે હું આવા અઘરા શબ્દો નહીં વાપરું કારણ કે તમે તકલીફમાં મૂકાઈ જશો તો આપણો તો એક જ કોન્સેપ્ટ છે સૂક્ષ્મ લંબાઈ ડીએલ ધરાવતો જે ખંડ છે એનાથી આર અંતરે રહેલા બિંદુ પી આગળનું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે અહીંયા મેં ડીએલ અને આર વચ્ચેનો ખૂણો કેટલો લીધો છે થીટા અથવા હું એવું કહું કે ડીએલ નહીં પ્રવાહ અને આર વચ્ચેનો ખૂણો કેટલો છે પ્રવાહ પણ આ દિશામાં જાય છે તો થીટા ખૂણો છે તો બાયો અને સાવન નામના વૈજ્ઞાનિકે નિયમ આ રીતે આપ્યો એમના નિયમ મુજબ જે એમને નિયમ આપ્યો તે મુજબ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર મળશે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ વિદ્યુતીય પ્રવાહ આઈ અને સૂક્ષ્મ લંબાઈ ડીએલ ના સપ્રમાણમાં તેમજ તેમના વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પર આધારિત છે આ જે સ્ટેટમેન્ટ આપણે આપીએ છીએ એ એક્ચ્યુઅલમાં બાયો સાવર્ટનો નિયમ છે આ આપણો બાયો સાવર્ટનો નિયમ થઈ ગયો હવે તમે કહો સાહેબ બાયો સાવર્ટનો નિયમ આપી દીધો તો કેવી રીતે સમજી શકાય તો જસ્ટ નિયમ આપ્યો છે એટલું યાદ રાખો અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર તમને મળશે પી આગળ એ સૂક્ષ્મ લંબાઈના લીધે છે આખા તારના લીધે નહીં તો સૂક્ષ્મ લંબાઈની સૂક્ષ્મ જે સિસ્ટમ હોય એનું લંબાઈ ડીએલ લખો છો એનું વીજભાર ડીક્યુ લખો છો એનું દળ ડીએમ લખો છો તો એનું ચુંબકીય ક્ષેત્ર ડીબી લખાય તો બાયો અને સાવર્ટ નામના વૈજ્ઞાનિકોએ આ રીતનું સ્ટેટમેન્ટ આપ્યું તો ડીબી ઇઝ ઇક્વલ ટુ સોરી પ્રપોઝનલ ટુ ડીબી પ્રપોઝનલ ટુ આઈડીએલ ક્રોસ એકમ સદિશ આર અપોન આર સ્ક્વેર આ જે સ્ટેટમેન્ટ છે એના આધારિત આપેલું છે જુઓ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે તો આઈ અને ડીએલ ના ગુણાકારના સપ્રમાણમાં અને બંને વચ્ચેનું અંતર જે આર છે એના વર્ગના વ્યસ્ત પ્રમાણ પર આધારિત છે તો જેમ કુલમનો નિયમ શરૂઆતની અંદર લખ્યો તો તકલીફ પડતી હતી પણ ધીમે ધીમે આપણે ઇસ્ટુ થઈ ગયા એમ બાયો સાવર્ટના નિયમમાં થોડીક શરૂઆતમાં તકલીફ પડશે પણ ધીમે ધીમે તમે યુઝ ટુ થઈ જશો આરામથી આવડશે હવે તમે અહીંયા આ જ રીતે કુલમનો નિયમ લખતા હતા યાદ હશે એફ પ્રપોઝનલ ક્યુ વન ક્યુ ટુ બાય આર સ્ક્વેર
પછી અહીંયા પ્રપોઝનનું ચિહ્ન દૂર કરી અચળાંક લખ્યો તો યાદ છે 1 upon 4 pi epsilon 0 q1 q2 by r square આ અચળાંક હતો એ જ રીતે મારે અહીંયા પ્રપોઝનનું ચિહ્ન દૂર કરવું હોય યાદ રાખો આ ફક્ત ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપશે અહીંયા લખેલું છે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય therefore ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય is equal to અહીંયા પ્રપોઝનલ ચિહ્ન દૂર કરું તો અચળાંક આવશે ન્યુ 0 અપોન 4 પાઈ જે આપણે વિદ્યુતીય શાસ્ત્રની અંદર એકમ 1 અપોન 4 પાઈ એપ્સિલોન 0 લખતા હતા ચુંબકીય શાસ્ત્રની આધારિત એમાં સમતુલ્ય એકમ એ ન્યુ 0 બાય 4 પાઈ થશે અચળાંક આગળની વસ્તુ એમના એમ લખી દો આઈડીએલ ક્રોસ એકમ સદિશ r અપોન r સ્ક્વેર મેં પહેલાં જ કહી દીધું કે અહીંયા તમે સદિશનું ચિહ્ન ડીએલ ઉપર કરો કે આઈ ઉપર દેટ આર નોટ અ ક્વેશ્ચન્સ બેમાંથી એક ઉપર કરવું પડે યાદ રાખો આ જે ન્યુ 0 બાય 4 પાઈ લખો છો એનો અર્થ શું છે હું સમજાવું છું થોડીક વાર પછી હાલ મારા માટે એક અચળાંક છે જે રીતે આ 1 અપોન 4 પાઈ એપ્સિલોન 0 અચળાંક હતું શરૂઆતના પહેલા દિવસમાં જ્યારે આપણે 1 અપોન 4 પાઈ એપ્સિલોન 0 લખ્યું હતું નવું જ લાગ્યું હતું સિમિલર બેજ ઉપર અહીંયા પણ એ જ થશે પણ જ્યારે યુઝ ટુ થઈ જશો તો આ વસ્તુ એકદમ ઇઝી છે કારણ કે ઓલરેડી તમે આ સ્થિત વિદ્યુતીય શાસ્ત્ર ભણેલા છો તો ખાસ કંઈ તકલીફ પડશે એવું નહીં વિચાર અહીંયા આપણે હજુ પણ આગળ સાદરૂપ આપીએ સમીકરણ એક એવા ફોર્મમાં લાવીએ જેથી આપણે યાદ રાખી શકીએ અહીંયા સાદરૂપ આપણે આપીએ છીએ તો ઇઝ ઇક્વલ ટુ સોરી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ 0 બાય 4 પાઈ IDL ક્રોસ એકમ સદિશનો મતલબ શું થાય તમે તરત કહો સાહેબ સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય અથવા આપણે આ રીતે લખીએ છીએ સદિશ R ભાગ્યા સદિશ R નું મૂલ્ય આ રીતે લખાય તો તમે એનો ઉપયોગ કરો એકમ સદિશની જગ્યાએ સદિશ R ભાગ્યા સદિશ R નું મૂલ્ય અને ઓલરેડી R સ્ક્વેર છે અહીંયા થશે R ક્યુબ થઈ જાય ના થઈ જાય હવે તમને આ એ ક્રોસ બી જેવું સમીકરણ જુઓ આ એક્ચ્યુઅલમાં એ ક્રોસ બી જેવું સમીકરણ છે આનો મતલબ શું થાય એ બી સાઇન થીટા તો અહીંયા આઈડીએલ ક્રોસ આર છે તો અહીંયા આપણે શું લખી શકીએ જુઓ ન્યુ 0 4 પાઈ આઈડીએલ આર સાઇન થીટા અપોન આર ક્યુબ બરાબર અહીંયા ક્રોસ પ્રોડક્ટ છે નીકાળ દો સાઇન થીટા લખવું પડે હવે ઉપર નીચેથી આર આર કેન્સલ થઈ જશે એટલે તમને સમીકરણ શું મળી જશે જુઓ તમને જે સમીકરણ મળે છે તમને સમીકરણ મળશે ન્યૂ 0 બાય 4 પાઈ આઈ ડી એલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર આપણે અહીંયા કયું સમીકરણ યાદ રાખો તમારે આ સમીકરણ યાદ રાખવાનું આ આપણું કોનું સમીકરણ છે ચુંબકીય ક્ષેત્રના મૂલ્યનું છે ડીપીનું સમીકરણ છે તો અહીંયા મેં તમને સમજાવવા પ્રયત્ન કર્યો તમે સમીકરણ કયું યાદ રાખશો જેથી એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ બાય આર સ્ક્વેર છે એ મુજબ બી ઇઝ ઇક્વલ ડી બી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ 0 4 પાઈ આઈડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર સમીકરણ છે અને હવે જુઓ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આઈ અને ડીએલના ગુણાકારના સપ્રમાણમાં અને તેમના વચ્ચેના અંતરના વર્ગના વ્યાસ પ્રમાણ પર આધારિત છે ઘણી બધી વસ્તુઓ છે જે આમાં નવી છે જુઓ ધારો હું હજી એ કહી શકું છું થિયરીમાં આજે તમે ચુંબકીય ક્ષેત્ર શોધો છો એ ફક્ત ને ફક્ત ડીએલ લંબાઈ ધરાવતા સૂક્ષ્મ ખંડના લીધે કીધું તમને કોઈ એવો પ્રશ્ન પૂછે આખા તારના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું તમને કોઈ પૂછે કે ભાઈ આખા તારના લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું તો લઈ શકીએ આપણે સંપૂર્ણ તાર માટે મળતું ચુંબકીય ક્ષેત્ર એને આપણે બી કહીએ છીએ એને આપણે શું કહીએ છીએ બી યાદ રાખો આ ફક્ત શું છે ઇઝ ઓનલી વેલ્યુ તો શું થશે તો તમને ખબર છે જુઓ આટલા ભાગના લીધે ડીબી મળે આવો બીજો ભાગ લેશો ડીબી મળશે ત્રીજો ભાગ મળશે ડીબી ચોથો ભાગ ડીબી પાંચમો ભાગ ડીબી અને બધાનું છેલ્લે શું કરી દેવાનું સરવાળો સરવાળો મતલબ સંકલન મતલબ અહીંયા સૂત્ર થશે ડીબી ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં ડીબી થશે બી ઇઝ ઇક્વલ ટુ કિંમત મૂકી દો જો અચળ લેલો જે છે ન્યુ 0 4 પાઈ અચળ છે અંદર શું આવશે આઈ ડી એલ સાઇન થીટા અપોન આર
आ तमने चुंबकीय क्षेत्र प्रॉपर समीकरण मिली गयु। कोई जगह तमारा आखा दाणना लीधे चुंबकीय क्षेत्र शोधवा माथाकूट नहीं आव, सूक्ष्म लंबाई लीधे ज आव। એટલે તમારે ડીબીના આધારે આર્ય સમીકરણ જ યાદ રાખવાનું। ઓકે, અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ પણ છે, જુઓ આ તો ધ્યાનમાં આવે છે એટલે હું કહું, ચુંબકીય ક્ષેત્ર એક ક્રોસ પ્રોડક્ટ પર ડિપેન્ડ છે। કારણ કે ક્વેશ્ચન્સ બાકી છે દિશાનો, અત્યારે હું ના સમજી શકું છતાંય થોડુંક કહું છું, ચુંબકીય ક્ષેત્ર એક ક્રોસ પ્રોડક્ટ પર ડિપેન્ડ કરે છે। યાદ છે તમને આપણે આ રીતે લખતા હતા, टॉर्क इज इक्वल टू आर क्रॉस एफ, तमने याद हे आर क्रॉस एफ नो मतलब। हम हूँ एक क्वेश्चन पूछू तमने, कहीं आ टॉर्क नी दिशा कई हो तो आपणे एमां एक स्टेटमेंट आप दू कि आर अने एफ जे समतल में होय अथवा बंने थी जे समतल रचातु होय ए समतल ने लंब दिशा में टॉर्क क्रॉस प्रोडक्ट नो नियम छे, आरे आर एक्स अक्ष पर छे, मानी लो आर एक ही अक्ष पर छे, एक्स अक्ष पर एफ क्या बहुपद पर छे, वाई अक्ष पर, तो आ बन्ने थी कई समतल रचाय, एक्स वाई समतल, तो टॉर्क कई दिशा होय भाई, टॉर्क नी दिशा होय जेड अक्ष पर। ए ज अहींया पण थवानुं, अहींया आईडीएल अने आर जे समतल में होय એ સમતલને લંબ દિશામાં ડીબી હોય। હવે જુઓ તમે આ બ્લેકબોર્ડની અંદર આ લંબાઈ કહેવાય ને આ પહોળાઈ કહેવાય, મતલબ આ એનું સમતલ છે, આ સ્થાન સદિશ એ સમતલમાં છે, ડીએલ લંબાઈ સમતલમાં છે, તો એને લંબ સમતલ કયું કહેવાય? આ રીતે કાં તો ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ હશે કાં તો ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ હશે। જો ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ હોય तो आप आ रीते बताव पड़ा, बाहरनी तरफ हो तो आ रीते बताई। तो आ एक नॉर्मल वस्तु थी, मैं दिशा ने थोड़ी थोड़ी बात समझाई तमने, जेम आप बात करी थी कि टॉर्क की दिशा आर अने एफ थी रचाता समतल ने लंब दिशा में हो रीते चुंबकीय क्षेत्र की दिशा ए विद्युतीय प्रवाह अने आरना समतल ने लंब अथवा डीएल अने आरना समतल ने लंब दिशा में हो। न्यू जीरो शू है हूँ समझा छू, थियरी हजी अधूरी छे, जग्याનો પ્રોબ્લેમ છે તમને બધાને ખબર છે। તો હવે હું અહીંયા સાઈડમાં થોડી જગ્યા છે ત્યાં કામ કરી લો, જુઓ અહીંયા એક ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ન્યુ ઝીરો, તમે લોકો સમજી શકો, જુઓ આ જે પાઈ ફોર પાઈ છે તો અચળ છે, પણ ન્યુ ઝીરો શું છે? ન્યુ ઝીરોનો મતલબ થાય શૂન્ય અવકાશની परमिएबिलिटी, पेला में परमिटिविटी आप दी थी, पेला नी अंदर परमिटिविटी आप दी थी, आनी अंदर परमिएबिलिटी आव, तो शून्य अवकाश की परमिएबिलिटी यानी किंमत फिक्स है, आनी किंमत छे 4π × 10⁻⁷। याद रही जैसे समय साथ याद रही जैसे, चिंता ना करता। न्यू जीरो नी किंमत छे 4π × 10⁻⁷। હવે તમે અહીંયા 4π × 10⁻⁷ મૂકો તો 4π તૂટી ગયા, તો ન્યૂ ઝીરો 4π ની કિંમત કેટલી થાય? ખાલી 10⁻⁷ જ, તો આપણે તે જ ઉપયોગ કરીએ છીએ। આપણે તો અહીંયા હંમેશા ન્યૂ ઝીરો બાય 4π વાપરવાનો ને, ન્યૂ ઝીરોની કિંમત કેટલી? 4π × 10⁻⁷, 4π ઉડી જાય તો ખાલી આની આખી કિંમત કેટલી વધે? 10⁻⁷ જ। પ્રશ્ન એ આવે એકમ કયો થાય, તો જો ન્યૂ ઝીરો કરતા કરો તો આ બાદ શું છે? જો ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્રનો એકમ શું થાય? ટેસ્લા, બરાબર। પછી આ અંતરનો વર્ગ, આ અંતરના અંતરનો વર્ગ, એક એક અંતર ઉડી જાય, એક જ અંતર વધ્યું, એ અંતર પેલી બાજુ જશે એટલે અહીંયા મીટર આવશે, આના પ્રવાહ છે, પ્રવાહ પણ પેલી બાજુ જશે પણ નીચે જશે, ઉપર લાવે એમ્પિયર ઇન્વર્સ, મતલબ એનો એકમ થાય ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ। તો આ બેઝિક બાયો સાવર્નો નિયમ છે, ક્વેશ્ચન્સની અંદર બોર્ડમાં પૂછાય નહીં, પણ એટલું સમજી લો આ બેઝિક નિયમ છે, જેમ કુલમનો નિયમ હતો, એ બે ત્રણ વખત લખો, સમજો શું કહે છે, કેવી રીતેનો અર્થ છે, સૂત્ર કયું યાદ રાખવાનું, મેં પહેલાં કીધું છે આ સૂત્ર યાદ રાખવાનું છે તમારે, પરમિએબિલિટીનો અર્થ જે છે એ પણ આપણને ખબર હોવી જુઓ, શૂન્ય અવકાશ તો ખબર પડી જાય આના પરથી, એટલે પરમિએબિલિટીની વસ્તુ ખબર હોવી જુઓ, થોડીક વસ્તુ મેં દિશાની પણ વાત કરી છે એ પણ ધ્યાનમાં રાખી શકો છો, આ એક આપેલી બાબત છે એટલે મેં સમજાવ્યું તમને ખાલી થોડું।
तो आ आपणो शरूआतनो पहेलो पीरियड छे। आई थिंक तमे बायो सावर्टनो नियम करी शकशो। हवे मैं शक्य बने त्यां सुधी मोटा ब्रॉड विडियो बनाववानो प्रयत्न करेलो छे। हवे 20 मिनिटना विडियोथी काम नहीं चाले आपणो, तो जेटला भी बने छे एटलो हुं प्रयत्न करूँ छूँ। ओके, बेस्ट ऑफ लक। स्क्रीनशॉट लई लो, पछी नेक्स्ट पॉइंट पर जईए।